નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું ઝિંકલ. મહત્વના સમાચારની વાત કરીએ. 36મી નેશનલ ગેમ્સનો આજે ત્રીજો દિવસ છે ત્યારે ઓલિમ્પિક અને કોમનવેલ્થ મેડાલિસ્ટ બજરંગ પુનિયા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી 36મી નેશનલ ગેમ્સની કુસ્તીની મેચ નિહાળવા પહોંચ્યા હતા. આશરે 2 કલાક જેટલો સમય બજરંગ પુનિયાએ નેશનલ ગેમ્સમાં કુસ્તીની મેચ નિહાળીને કુસ્તીના ખેલાડીઓનું મનોબળ વધાર્યું. મેચ નિહાળ્યા બાદ દેશના ગૌરવસમા ખેલાડી બજરંગ પુનિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, ગુજરાતને ધન્યવાદ આપું છું. અહીં તમામ ખેલાડી માટે સુંદર વ્યવસ્થા કરાઈ છે. તમામ ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે ગાંધીનગરથી. ગાંધીનગરમાં 36મી નેશનલ ગેમ્સનો આજે ત્રીજો દિવસ બજરંગ પુનિયા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારો સાથે તેમણે વાત કરી હતી. मैं प्रधानमंत्री जी को भी बधाई देता हूँ कि वो यहाँ पे ओपनिंग सेरेमनी में भी आए और बड़ा अच्छा आयोजन है. मैंने कभी ऐसा आयोजन देखा नहीं है. इंडिया में कोई भी टूर्नामेंट हुआ है और सभी खिलाड़ियों की जो सुविधाएं हैं ठहरने की खाने की और जो टूर्नामेंट हो रहा है रेसलिंग हॉल है सब चीज़ें मतलब बहुत बेहतर हैं. जैसे हम इंटरनेशनल टूर्नामेंट खेलने के लिए जाते हैं उस तरीके की हैं. तो मैं जो टीम है पूरी टीम को बधाई देता हूँ जिन्होंने इतना अच्छा ऑर्गेनाइजर किया है यहाँ पर. और रेसलिंग फेडरेशन को भी मैं बधाई देता हूँ कि इतने मतलब सुविधाएं खिलाड़ियों के लिए मतलब एक साफ़ सुथरा